नियमानुसार भगवान कुकुंडाचार्य रचित नियमानुसार तथा मुनिवर पद्म प्रबंधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एना छठो अधिकार निश्चय प्रत्याख्यान नो अधिकार आ अधिकारनी गाथा 102 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। 102 गाथामां कुकुंडाचार्य भगवाने एम कह्युं कि ज्ञान दर्शन लक्षण वालो अने शाश्वत, ज्ञान दर्शन लक्षण वालो तो खरो पण पाछो शाश्वत, એટલે જ્ઞાન દર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે જેને અનેક પણ નથી એવો ભગવાન આત્મા મારો છે, અને એ સિવાય બાકીના બધા સંયોગ લક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે। અને એનો વિસ્તાર કરતા મુનિવર પદ્મ પ્રબંધારી દેવે ટીકાની અંદર એ વાત કરી કે જે ત્રણેય કાળે ઉપાધિ વિનાનો છે, આવરણ વિનાનો છે, એટલે કે કર્મજનિત આવરણ પણ નથી, એવા જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો જે કારણ પરમાત્મા, તે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વિનાનો છે, અને દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિનાનો છે એટલે અને અનેક પણ નથી, તેથી તે એક છે, અને તે જ કારણ પરમાત્મા, તે જ કારણ પરમાત્મા મારા માટે ઉપાધિ છે। એક એવો છે તો કે છે કે સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ ઉલાહલથી રહિત અને સહજ શુદ્ધ જ્ઞાન ચેતના ને અતિન્દ્રિયપણે ભોગવતો એવો એ કારણ પરમાત્મા છે, જે શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે રહે છે। અને પછી ગાથાની બીજી લીટીમાં જે વાત કરી અને લે છે, કે છે કે જે આ શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના જે બાહ્ય અભ્યંતર પરિગ્રહો તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે, આમ મારો નિશ્ચય છે। આ કોનો નિશ્ચય છે, કોની વાત છે? તો કે સમ્યક દ્રષ્ટિ આની વાત કરે છે, એટલે શરૂઆતમાં જે વાત કરી કે એકત્વ ભાવના રૂપે પરિણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણનું આ કથન છે। સમ્યક જ્ઞાની નો આવો નિશ્ચય છે, એની આવી ભાવના છે, એની આવી શ્રદ્ધા છે, એનો આવો પુરુષાર્થ છે। આપણે આ ગાથા અને એનો અર્થ કર્યો છે, હવે પૂજ્ય ગુરુદેવ પાસેથી એનો વિશેષ અર્થ અને પ્રયોજનભૂત વાત આપણે સમજીએ। નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 565, અહીંયા ગાથા 102 અને એના અન્વયાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે હું તો અંતરમાં જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત રહેનારો છું, હું તો અંતરમાં જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત રહેનારો છું, જ્ઞાન દર્શનમાં જીવ જ શાશ્વત છે, એ સિવાય બીજા કોઈ ભાવો મારા નથી। આ જ્ઞાન દર્શન મય છું એટલે એ મારો ભાવ છે, કેમ કે મારે મૂર્તિકપણ તો છે નહીં, તો મારું દ્રવ્ય કેવું છે? મારું દ્રવ્ય એ અનંત ગુણ ના પરિણમન રૂપ જે એક ભાવ છે, એ ભાવરૂપ છે, એ જ હું છું। એટલે જ્ઞાન દર્શનમય જીવ જ શાશ્વત છે, જેને આપણે શાશ્વત કહીએ, જેને નિત્ય કહીએ, જે અવિનાશી છે, જેનો નાશ નથી થતો, તો એ અનંત ગુણમય છે અને અનંત ગુણનું એવું પરિણામ છે, એટલે એ જ ભાવ છે। આપણે એમ કહીએ ને કે સોનાનો શું ભાવ છે, તો કે એનો ભાવ એટલે એના જે ગુણો
પ્રમાણે એનું પરિણામ એ ભાવ એટલે એની પીડાશ, એની ચિકાશ, એની કન્ડક્ટિવિટી, એની મેલિએબિલિટી, આ એનો ભાવ થયો. એટલે દરેક જે દ્રવ્ય છે એ એના ગુણ પ્રમાણે એનો સ્વભાવ છે, એ એનો ભાવ છે, એ એનો ભાવ. એટલે આત્માનો ભાવ આવો છે, જ્ઞાન દર્શનમય જીવ જ શાશ્વત છે, બીજું કોઈ શાશ્વત નથી. જે ભાવ છે, જે અનંત ગુણનું પિંડ, એવો એનો ભાવ, એને આપણે પોતાનો છે માટે સ્વભાવ કરો, એ જ શાશ્વત છે. એક એક શબ્દનું મહત્વ છે. કોણ શાશ્વત છે? હું શાશ્વત છું. તો હું કોણ છું? હું તો પરમ પરિણામિક ભાવ છું. એ પરમ પરિણામિક ભાવ કેવો છે? તો કે અનંત ગુણના એક રૂપ પરિણામ વાળો પરમ પરિણામિક ભાવ છે, એ શાશ્વત છે, એ પંચમ ભાવ છે. અને એનો અનુભવ કરવો અને એ અનુભવ કરતા એ જ ભાવે રૂપાઈ જવું, એ જ ભાવે થઈ જવું, એવી જ સ્થિરતા કરી લેવી, એ કરવાનું છે, એ ધર્મ છે. તે છે કે હું તો અંતરમાં જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત રહેનારો છું. જ્ઞાન દર્શનમય જીવ જ શાશ્વત છે, એ સિવાય બીજા કોઈ ભાવો મારા નથી. શાશ્વત ચૈતન્ય મૂર્તિ આત્મા જ મારો છે અને બીજા બધાય ભાવો મારાથી બાહ્ય છે. પુણ્ય પાપના ભાવો પણ સંયોગ લક્ષણ વાળા છે, તે કોઈ શાશ્વત નથી, ક્ષણિક છે. એવા ભાવે જીવ થાય છે, એવી એની દશા થાય છે, એવી અવસ્થા પર્યાય થાય છે, પણ એ બધું ક્ષણિક છે. એ છે કે પુણ્ય પાપના ભાવો પણ સંયોગ લક્ષણ વાળા છે. કર્મના ઉદય આવ્યા છે એવો સંયોગ છે, તો એ સંયોગ સાથે જોડાતા એ ભાવ થાય છે. શુભ અને અશુભ ભાવ થવા, પુણ્ય અને પાપના ભાવ થવા, તો એ કઈ શાશ્વત નથી, ક્ષણિક છે, પર્યાયમાં છે. એટલે કહે છે કે આમ આત્માનું ભાન કરીને, એટલે જેમ છે તેમ આત્માને જાણી સમજી એનું ભાન કરીને તેની રૂચિ અને લીનતા કરવી, તે પ્રત્યાખ્યાન છે, તે નિશ્ચયથી પછખાણ છે. હવે ટીકાની વાતને ગુરુદેવ સમજાવે છે કે એકત્વ ભાવના રૂપે પરિણમેલા સમ્ય જ્ઞાનીના લક્ષણોનું આ કથન છે. ધર્મી જીવ પોતાના આત્માનો કેવો નિશ્ચય કરે છે તે કહે છે. મુનિવરે ટીકામાં એમ કહ્યું કે ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવવાળો હોવાથી નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો જે કારણ પરમાત્મા, તે સમસ્ત સંસારરૂપી નંદનવનના વૃક્ષોના મૂળ ફરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી પરિપૂર્ણ ધુરિયા સમાન વર્તતું જે શરીર, એવા શરીરની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એના વિનાનો હોવાથી એક છે. નિરુપાધિક સ્વભાવવાળો હોવાથી આવરણ રહિત છે, નિરાવરણ અને જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત છે એવું ભગવાન આત્મા દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિનાનો હોવાથી એક છે. એ ગુરુદેવ સમજાવે છે. હું તો ત્રિકાળ નિરુપાધિક જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો કારણ પરમાત્મા છું. હું પોતે જ શક્તિરૂપ પરમાત્મા છું. કારણ પરમાત્મા કયો? એટલે શક્તિરૂપ પરમાત્મા થયો ને. કારણ છે, જે કારણ છે, જે શેનું કારણ છે? પોતાના ત્રિકાળી શુદ્ધ ભાવનું કારણ છે, પોતાના ત્રિકાળી શુદ્ધ પરિણામનું કારણ છે, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું જે કારણ છે એવું એ કારણ પરમાત્મા. તો એ જે કારણ બને એ શક્તિરૂપ જ હોય, અન્યથા એ કારણ બની શકે જ નહીં. એટલે કારણ પરમાત્મામાંથી ગુરુદેવે એ કાઢ્યું કે હું પોતે જ શક્તિરૂપ પરમાત્મા છું. તેમાંથી પરમાત્મા દશા પ્રગટે છે. મારા સ્વભાવમાં કદી ઉપાધિ છે જ નહીં. એ વાત સાથે લીધી. એક તો
મારામાં જે શક્તિ પડી છે એમાંથી પરમાત્મા દશા પ્રગટે છે એટલે એવા સામર્થ સહિત હું છું, એવો શક્તિવાળો છું. અને બીજી વાત એ લીધી કે મારામાં એવી શક્તિ, એવું સામર્થ છે, અનંત ગુણનો સમૂહ એવો હું ભગવાન આત્મા છું, એવું મારું પરિણમન છે, એટલે હું કારણ પરમાત્મા છું. પણ મારામાં કોઈ ઉપાધિ નથી, અથવા તો ઉપાધિ કરાવે એવી કોઈ વસ્તુ નથી, એવા કોઈ ગુણ નથી. એટલે મારા સ્વભાવમાં કદી ઉપાધિ છે જ નહીં. તો પછી ઉપાધિ ક્યાં છે? ઉપાધિ બહારમાં છે, પર્યાયમાં છે, પોતાના સ્વભાવમાં નથી. કુટુંબ વગેરેની ઉપાધિ કે પુણ્ય પાપની ઉપાધિ મારા ચિદાનંદ સ્વરૂપમાં નથી. પર્યાયમાં ક્ષણિક ઉપાધિ ભાવ થાય તે મારા સ્વરૂપથી બાહ્ય છે, સ્વરૂપમાં તો એ પ્રવેશતા નથી. અનંતકાળમાં અનંત પ્રકારે ઉપાધિના ભાવ થયા પણ એ બધા બહાર રહ્યા, સ્વરૂપમાં પ્રવેશ પામ્યા નહીં. મારા સ્વરૂપને અનાદિ અનંત કદી ઉપાધિ વળગી જ નથી, ક્યારેય મને ઉપાધિ હતી જ નહીં. જે ઉપાધિ થઈ એ બધી બાહ્યમાં થઈ કે પર્યાયમાં થઈ. આગળ કહે છે કે એક સમયની ઉપાધિને ગૌણ કરીને ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિ કરાવવા, ત્રિકાળી સ્વરૂપની મુખ્યતા કરીને ઉપાધિનો અભાવ કયો છે? પર્યાયમાં ઉપાધિ છે એનો સદંતર નિષેધ નથી કર્યો. સ્વરૂપમાં ઉપાધિ નથી પણ છતાંય પર્યાયમાં એને સંસાર અવસ્થામાં ઉપાધિ છે તો છે, એનો સ્વીકાર તો છે. સદંતર એનો નિષેધ કરે તો પછી નિશ્ચિત આભાસી પણ આવી જાય, એટલે એમ નથી કર્યું. પણ એને પોતાના એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે ને, પર્યાયમાં પ્રગટ કરવું છે ને, તો એનો માર્ગ દર્શાવવો છે, એટલે દ્રષ્ટિના વિષયની અંદર એ ઉપાધિ નથી. દ્રષ્ટિના વિષયમાં ઉપાધિ નથી એટલે પછી મુખ્યતા અને ગૌણતાનો સવાલ આવ્યો કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એની મુખ્યતા કરવી અને જે ક્ષણે ક્ષણે બદલાય છે એવા ઉપાધિવાળા ભાવો જે ક્ષણિક છે, જે પર્યાયમાં છે, એને ગૌણ કરવા. એટલે એક સમયની ઉપાધિને ગૌણ કરીને ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિ કરાવવા, તેની મુખ્યતા કરીને, તેની મુખ્યતા એટલે ત્રિકાળી સ્વરૂપની મુખ્યતા કરીને ઉપાધિનો અભાવ કર્યો છે. આવો નિરુપાધિક કારણ પરમાત્મા એક છે, ભગવાન આત્મા એક છે અને અનેક પણ તો એ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને લીધે દેખાય છે. અનેક પ્રકારના જે પરને લક્ષ્ય થતા ભાવોને કારણે એનું અનેક પણ પર્યાયમાં દેખાય, છતાંય ભગવાન આત્મા કારણ પરમાત્મા તો એક જ છે. શરીરની વાત સાથે લીધી કે શરીર કેવું છે કે સંસારરૂપી જે નંદનવન, સંસારરૂપી નંદનવન ખૂબ ખુલ્લું ફાલ્યું છે અને ઘણાને બહુ ગમે છે. સંસારરૂપી જે નંદનવન, તેના મોરિયા ફરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન આ શરીર છે. નંદનવનની અંદર બધા વૃક્ષો હોય અને ઝાડ પાન છોડ બધું હોય તો એનો જે ક્યારો કે જેની અંદર પાણી નાખવામાં આવે તો મૂળ સુધી પહોંચે અને એની પુષ્ટિ થાય અને એ વધે, વૃદ્ધિ થાય અને એ એમ ને એમ રહ્યા કરે, નાશ ન થાય. તો કહે છે કે એવું આ નંદનવન જે છે એને જે પાણી છે, જે પાણીના ધોર ધુરિયા કહેવું છે, એટલે પાણીનો જે પ્રવાહ આવે છે એની અંદર એ જે રીતે એને પોષે છે, એને એની પુષ્ટિ કરે છે, એનો વિકાસ કરે છે, એનો ફેલાવો કરે છે, એવી રીતે આ શરીર પણ સંસારરૂપી નંદનવનની પુષ્ટિ કરવામાં આવી છે. સંસારરૂપી જે નંદનવન એની પુષ્ટિ કરવાવાળું શરીર છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ચૈતન્યના સ્વભાવમાં તો સંસારનો અભાવ છે,
ખરેખર તો આત્મામાં તો કોઈ સંસાર છે નહીં. સંસાર એટલે રાગ દ્વેષના ભાવ, એનો સંસાર. તો ચૈતન્યના સ્વભાવમાં તો સંસારનો અભાવ છે, અને શરીર તો તે સંસારરૂપી નંદનવનને પોષવા માટે એ પાણીના ધોળિયા સમાન છે. એ પાણી બંધ કરીએ તો પેલું નંદનવન સુકાઈ જાય. જેમ પાણી બંધ કરીએ તો નંદનવન સુકાઈ જાય, એવી રીતે આ જે શરીર છે એના તરફનું લક્ષ છોડી દઈએ, એમાં એકત્વ મમત્વનો ભાવ છોડી દઈએ, એના કર્તાપણાની બુદ્ધિને છોડી દઈએ, અને પોતે જેવો છે એવો ભગવાન આત્મા એનો જ એકમાત્ર વિચાર રહે, તો પછી ક્રમે કરીને એને મુક્તિની પ્રાપ્તિ થાય. આ જે કંઈ છે શરીર છે એનું કારણ પણ શું છે, તો કે એનું લક્ષ કરીને થતા એના વિકલ્પો, એવા ભાવ, શુભાશુભ ભાવ, એમાં એનું કર્તાપણું એકત્વ, એને કારણે એને સુખની બુદ્ધિ, કે એને કારણે એને દુઃખની બુદ્ધિ, બધું શરીરની આસપાસ જ વિખરાયેલું છે. અને એ શરીર સાથે એને એટલું બધું એકત્વ અને મમત્વ કર્યું છે કે ધર્મમાં પણ એ એમ માને છે કે શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય. જેમ એ બુદ્ધિ પડી છે ને કે શરીર દ્વારા પોતાને સુખને શાંતિને આનંદ અનુભવ થાય છે, ઇન્દ્રિયો દ્વારા પોતે અનુભવે છે, એવી જે મિથ્યા બુદ્ધિ પડી છે એવી જ બુદ્ધિ એ ધર્મના માર્ગમાં પણ સ્વીકારે છે કે શરીર દ્વારા ધર્મ થાય છે, શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય છે. શરીર સાથેનું એકત્વ કોણ કેટલું બધું છે. અહીંયા એ શરીર સાથેનું એકત્વ કોણ છોડાવવા માટે કહે છે કે ભાઈ આ શરીર છે સંસારરૂપી નંદનવનને પોષવા માટે છે. પોષવા માટેના નંદનવનને પોષવા માટે જેમ પાણી છે, પાણીના દોરિયા છે, એવું આ શરીર છે. જેમ નંદનવન સદા લીલુંછમ રહે છે, તેમ જેને શરીરની મમતા છે તેને સંસારરૂપી નંદનવન એવું ને એવું લીલુંછમ રહે છે. સંસારની મમતા છે જેને સંસારની મમતા છે એને શરીરની પણ મમતા છે. એટલે કહે છે કે શરીરની મમતા છે તેને સંસારરૂપી નંદનવન એવું ને એવું લીલુંછમ રહે છે. એ મમતા શરીરની કરે છે, પણ ખરેખર જોવા જઈએ તો એ જેને શરીરની મમતા છે એને સંસારની મમતા જ છે. એટલે કે જેને શરીરની મમતા છે તેને સંસારરૂપી નંદનવન એવું ને એવું લીલુંછમ રહે છે. જેમ પેલો પાણીનો દોરિયો બંધ કરીએ તો નંદનવન સુકાઈ જાય, એવી રીતે શરીરની મમતા છોડી દે તો પછી સંસારરૂપી નંદનવન એવું ને એવું નહીં રહે. આ શરીરથી જુદો ચૈતન્ય મૂર્તિ આત્મા છે તેનું ભાન ભૂલીને જે જીવ શરીરની મમતા કરે છે તેને તો સંસારમાં જન્મ મરણ થયા જ કરે છે. તેને શરીરરૂપી પાણીનો ધોરિયો સંસારને નંદનવન જેવું લીલુંછમ રાખે છે. શરીરનું પોષણ કરશે તે સદા શરીરમાં રહેશે. બહુ ટૂંકું વાક્ય છે પણ બહુ ગંભીર વાત છે. શરીરનું પોષણ કરશે, શરીરના પોષણનો જેને ભાવ છે એ શરીરમાં રહેશે. શરીરને સારું રાખવાનો જે ભાવ છે એ શરીરમાં રહેશે. પહેલા ઘણી વાર એ વાત મેં કરી છે, તો બધાએ અનિચ્છાએ વિરોધ કર્યા વિના એનો સ્વીકાર નથી કર્યો, પણ સાંભળ્યું છે. કઈ વાત મેં હંમેશા કરી છે કે ભાઈ આ એક્સરસાઇઝ વગેરે કરવા જાય છે ને એનાથી કાંઈ તારું શરીર સારું રહેવાનું નથી. એ વાત જ્યારે કરી ત્યારે દરેક વખતે કેટલાકે તો જેને આ અભ્યાસ નથી એ લોકોએ તો વિરોધ કર્યા હશે, બીજા લોકોએ પ્રત્યક્ષ વિરોધ ના કર્યો, પણ એમ જ લીધું કે એવું તો થોડું હોય છે. શરીરને જ્યાં સુધી હોય ત્યાં સુધી બરાબર તો રાખવું પડે ને. અહીંયા ગુરુએ કહે છે કે ભાઈ તને શરીર રાખવાનો ભાવ છે ને તો શરીર મળ્યા કરશે. તારે શરીર જ જોઈએ છે ને, શરીરને રાખવાનો જ ભાવ છે ને તો શરીર મળ્યા કરશે, એટલે સંસાર મળ્યા કરશે, તારો સંસાર નષ્ટ નહીં થાય. કે જેને શરીરની મમતા છે તેને સંસારરૂપી નંદનવન એવું ને એવું લીલુંછમ રહે છે. આ શરીરથી જુદો ચૈતન્ય મૂર્તિ આત્મા છે તેનું ભાન ભૂલીને જે જીવ શરીરની મમતા કરે છે તેને તો સંસારમાં જન્મ મરણ થયા જ કરે છે. તેને શરીરરૂપી પાણીનો દોરિયો સંસારને નંદનવન જેવું લીલુંછમ રાખે છે. શરીરનું પોષણ કરશે તે સદા શરીરમાં રહેશે. હવે વિચાર કરો
શરીર સંબંધી શું કરવું, શરીરની એક્સરસાઇઝ થવી ન થવી એના કારણે થવી હોય તો થાય ને ન થવી હોય તો ન થાય, એ તરફનો જે ભાવ અને જે લગાવ છે ને અંતરમાં જે એની મિથ્યા બુદ્ધિ પડી છે ને કે હું શરીરને આમ કરું શરીરને તેમ કરું, એ મિથ્યા બુદ્ધિને કાઢવાની વાત છે. એટલા માટે અમે એમ કહીએ છીએ કે ભાઈ એ બધી વાત તું રહેવા દે, તારો સમય તો આત્માને લક્ષ્ય વિતાવ અને શરીરની એક્સરસાઇઝ થવી હશે ત્યારે થઈ જશે, શરીરનું જે થવાનું હશે તે જ થશે, શરીરનું જયારે જે થવાનું હોય ત્યારે તેને એવા નિમિત્તો જ મળે છે. તારા કરવા ન કરવાથી કઈ થાય છે એમ તો છે નહીં, તું ક્યાં એનું કઈ કરી શકે છે, તું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે રહી શકે બીજું કઈ કરી શકતો નથી, માત્ર જ્ઞાન સ્વભાવે રહે છે, જ્ઞાન કરે છે, જે થાય છે તેનું જ્ઞાન કરે છે. તો વિકલ્પો એને છોડી દે ને, શું શરીરનું આમ કરું ને શરીરનું તેમ કરું ને, છોડ ને ભાઈ બધી વાત. અહીંયા કહે છે કે શરીરનું પોષણ કરશે તે સદા શરીરમાં રહેશે, સદા શરીરમાં રહેશે એટલે કાયમ શરીરમાં રહેશે, એટલે એનો અર્થ શું થયો, સંસારમાં જ રહેશે, મુક્તિ પામશે જ નહીં, મુક્તિ પામશે જ નહીં. એટલે એનો અર્થ એમ નથી કે કાયા ક્લેશ કરી નાખવો, એમ પણ અર્થ નથી થતો. કાયા ક્લેશ એ ક્યાં કરી શકે છે, કાયા શરીર ને ક્લેશ રૂપ અવસ્થામાં નાખી દેવું અથવા તો એને ક્ષીણ કરી નાખવું એ ખરેખર કઈ એનું કાર્ય થોડું છે. કોઈ પણ પ્રકારે શરીરનું લક્ષ કરવા જેવું નથી, માત્ર પોતે શરીરની સાથે છે એમ જ્ઞાન કરવા જેવું છે. વાત તો આટલી જ સમજાવી છે, જે શરીર સાથે રહ્યો છે એવા અનંત શરીરો એને પ્રાપ્ત કર્યા, એ પોતાની ભૂલને કારણે પ્રાપ્ત કર્યા, અને હવે એવા વધુ શરીર ન લેવા હોય તો એ શરીરનું એકત્વ છોડવાનું છે, શરીરનું મમત્વ છોડવાનું છે, શરીરને પાડોશી તરીકે જોવાનું છે. પાડોશમાં રહે તો માણસ આમ રહે છે તો રહે છે, બોલે રહ્યો, શરીર મારું પાડોશી છે, પણ શરીરનું પોષણ કરશે તો ગુરુદેવ કહે છે કે એ સદા શરીરમાં રહેશે. એટલે આ પોષણનો અર્થ એ થાય છે કે એની કામના કરવી, એની ભાવના કરવી, એની ઈચ્છા કરવી, એમાં એકત્વ કરવું, એમાં મમત્વ કરવું, એ શરીરનું પોષણ. શરીરનું પોષણ ગુરુદેવ અહીંયા કયા અર્થમાં કર્યું છે, શરીરનું પોષણ કરશે તે સદા શરીરમાં રહેશે, એમાં ઘણો ભાવ છે. પોષણ એટલે કે જે શરીરને ઇષ્ટ માને છે, શરીરને સુખ દુઃખનું કારણ માને છે, શરીર દ્વારા જ પોતાને કાંઈક પ્રાપ્ત થાય છે, શરીર દ્વારા જ પોતાનું અસ્તિત્વ ટકી રહ્યું છે, શરીર દ્વારા જ પોતે ધર્મ કરી શકે છે, આવી અનેક પ્રકારે શરીર સહિતની માન્યતાઓ છે, શરીર સહિત જ પોતાના અસ્તિત્વને સ્વીકારે છે, એમ જેને શરીરનું પોષણ છે, એની માન્યતામાં શરીરનું પોષણ છે, એ સદાય શરીરમાં રહેશે. એટલે એને શરીર પ્રાપ્ત થયા જ કરે છે, તે અશરીરી સિદ્ધ કદી થશે નહીં. આગળ કહે છે કે જેમ મેરુ ઉપર નંદનવન શાશ્વત છે, તેમ અજ્ઞાનીને શરીરની મમતાથી આ સંસાર પણ નંદનવન જેવો કાયમ રહે છે. એક તરફ કારણ પરમાત્મા બતાવ્યો અને તેની સામે શરીર બતાવ્યું, એવા શરીરના કારણભૂત જે દ્રવ્યકર્મ અને ભાવકર્મ, શરીરનું કારણ શું તો દ્રવ્યકર્મ અને ભાવકર્મ, એના જે ભાવ છે એને કારણે ભાવકર્મનો બંધ પડે ને એ નિમિત્તે દ્રવ્યકર્મ બંધાય, એટલે પછી ગતિ થાય ને એને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય. શરીરનું કારણ શું તો કે દ્રવ્યકર્મ ને ભાવકર્મ. તો એવા દ્રવ્યકર્મ ને ભાવકર્મ તેનાથી રહિત કારણ પરમાત્મા છે, તેથી આત્મા એક છે. તેથી આત્મા એક છે એટલે કે આ દ્રવ્યકર્મ ને ભાવકર્મને કારણે અનેક પ્રકારના શરીરો મળે, અનેક પ્રકારના ભાવ થાય, તો એવું અનેકપણું આત્માને નથી, આત્મા તો એક છે. આગળ કહે છે, અનંત અનંત કાળથી શરીરની મમતા કરે છે, પણ શરીરના અનંત રજકણોમાંથી એક પરમાણુ પણ પોતાનો થયો નથી, કોઈ પરમાણુ એનો થયો, કોઈ પરમાણુ ચેતન થયો, એક પણ પરમાણુ ચેતન થઈ કન્વર્ટ થઈ ચેતનપણે અને એની અંદર ખાવી ગયો, એ તો થયું નથી. એટલે ગુરુદેવ કહે છે કે ગમે તેટલી મહેનત કરે, ત્રણ કાળની મહેનત ભેગી કરે, તો પણ એકે પરમાણુ
પોતાનો થતો નથી, એ પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, જળ જળ જ રહે છે, અચેતન અચેતન જ રહે છે. પણ જો આત્માની રુચિ કરીને તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં. શરીર તરફથી દ્રષ્ટિ ફેરવીને આત્મા તરફ દ્રષ્ટિ કરે, એની રુચિ કરે અને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો જરૂરથી એને અલ્પકાળમાં મુક્તિ થાય થાય ને થાય. દેહથી અત્યંત જુદો કારણ પરમાત્મા છું, હું દેહથી અત્યંત જુદો કારણ પરમાત્મા છું એવું જે ભાન ન કરે તેને સંસાર રૂપી નંદનવન સુકાશે નહીં, સંસાર રહેશે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે દેહ વિન્ન કેવળ ચૈતન્યનું ભાન જોયું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એમાં એ વાત આવે છે. જેવા અશરીરી સિદ્ધ ભગવંતો છે તેવો જ મારો આત્મા છે. મારો આત્મા શરીરથી તો જુદો છે અને શરીરના હેતુભૂત એવા જે ભાવકર્મ અને દ્રવ્યકર્મ તેનાથી પણ જુદો છે. માટે હું તો એક છું, ત્રિકાણ એક રૂપ કારણ પરમાત્મા જ હું છું, ત્રણેય કાળે એક રૂપ કારણ પરમાત્મા જ હું છું. શરીરો અને પુણ્ય પાપ તો અનેક છે અને હું તે બધાથી રહિત એક છું. એ શરીરો કેટલાય મળ્યા, અનંત શરીરો મળ્યા, એનાથી પણ હું જુદો ભિન્ન રહ્યો. એ વખતે પણ ભિન્ન હતો પણ મને એનું ભાન ન હતું. એ વખતે એ કાંઈ હું શરીર રૂપે થયો ન હતો, છતાંય એ વખતે એવી માન્યતા કરી કે શરીર રૂપે મારું અસ્તિત્વ છે. અનંતકાળથી આ માન્યતા તો એને ચાલી જ આવે છે કે શરીર સિવાય મારું અસ્તિત્વ હોય નહીં. અને અત્યારે વર્તમાનમાં એવા જ ઉપદેશ અપાય છે કે ભાઈ શરીર સારું હશે તો પછી ધર્મ કરી શકાશે, નહીંતર નહીં થાય. પણ એમ નથી કહેતા કે ભાઈ તું ધર્મ તરફ વળીશ તો તને એવા નિમિત્તો પ્રાપ્ત થશે, આવું શરીર પણ મળે, દેવગુરુ શાસ્ત્રના પણ નિમિત્ત એવા જ મળે. એમ નથી કે શરીર સારું મળે એટલે ધર્મ થાય. શરીર સારા તો બધાના છે, આખા જગતની અંદર કેટલા બધા લોકો છે, બધાના શરીરો કેવા છે, કેટલાયના શરીરો શક્તિ અને દેખાવ સારો હોય એવા છે, તો એ બધા કઈ ધર્મ માર્ગે આવી ગયા છે. અરે અત્યારે વર્તમાનમાં બધાના આપણા શરીર ક્યાં ખરાબ છે, કેટલા લોકો એમ ધર્મ માર્ગે પ્રવર્તે છે. શરીરથી કઈ ધર્મ થાય છે એમ નથી, માન્યતા બદલવાની જરૂર છે. આત્માના લક્ષ્ય જે ધર્મ થાય છે તે બધા પરિણામ આત્માને લક્ષ્ય કરવાના છે. એટલે કે આત્માનો આશ્રય કરીને જે પરિણામ થાય છે એ ધર્મ છે. શરીરના લક્ષ્ય નથી કરવાના કે શરીરમાં આમ કરીએ એટલે ધર્મ થશે, આમ કરીએ એટલે ધર્મ થશે, માટે શરીર આમ હોવું જોઈએ એમ નથી. આ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જયારે જયારે આત્માની વાત કરી અને એમાં આ કંઈક શરીર વિશેની વાત કરીએ ત્યારે કેટલાય લોકો એવી દલીલ કરે છે પણ કેમ પુણ્ય હશે તો એવું બધા સંયોગ મળશે ને. ભાઈ પુણ્યથી સંયોગ નહીં મળે પણ તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળશે એટલે જે સહજ પુણ્ય બંધાશે એના નિમિત્તે તને સંયોગો એવા પ્રાપ્ત થશે. અને એવા સંયોગો પ્રાપ્ત થાય એટલે કાંઈ ધર્મ થશે એમ નથી, એ સંયોગો સંયોગોમાં જ રહેશે. વર્તમાનમાં આપણને એવા સંયોગો તો મળ્યા છે ને, આટલા શાસ્ત્ર મળ્યા છે, ગુરુદેવની વાણી મળી છે, આ બધું મળ્યું જ છે. એટલે ધર્મ થાય છે કે પુરુષાર્થથી ધર્મ થાય છે. ધર્મ તો સ્વરૂપ તરફ વળતા થાય છે, નિમિત્તો નિમિત્તો માર્યા. બધાને ઘેરે સીડી છે, 9000 પ્રવચનની સીડી $15 બધાએ ખરીદી છે અમેરિકામાં. 900 પ્રવચન એ કેટલા લોકોએ સાંભળ્યા છે, એ નથી સાંભળ્યા, 10% સાંભળ્યા નથી, કબાટમાં શોધી રહી છે. ધર્મ આત્માના લક્ષ્ય છે, નિમિત્તના લક્ષ્ય કે નિમિત્ત દ્વારા ધર્મ થાય છે એમ તો છે નહીં. તો પછી શરીરને આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આત્માનું લક્ષ્ય કરને એટલે તને બધી અનુકૂળતાઓ મળી જ જશે, નિમિત્તો મળશે. જેનું ઉપાદાન તૈયાર છે એને નિમિત્ત શોધવા જવાની જરૂર નથી, નિમિત્તો તો મળે જ છે, જગતમાં નિમિત્તો પડ્યા જ છે. અહીંયા વાત ચાલે છે કે મારો આત્મા શરીરથી તો જુદો છે અને શરીરના હેતુભૂત એવા જે ભાવકર્મ અને દ્રવ્ય કર્મ તેનાથી પણ જુદો છે,
માટે હું તો એક છું, ત્રિકાળ એક રૂપ કારણ પરમાત્મા જ હું છું. શરીરો અને પુણ્ય પાપ તો અનેક છે ને હું તેનાથી રહિત એક છું. આત્માની ઓળખાણ કરવી તે મુક્તિનો ઉપાય છે. આવા આત્માની ઓળખાણ કરવી કે જે આત્મા દ્રવ્ય કર્મ ને ભાવ કર્મથી પણ રહિત છે, શરીરથી પણ રહિત છે, પોતે એક છે, પોતે કારણ પરમાત્મા છે, અને એમાં ઠરવું જે મુક્તિનો ઉપાય છે. આગળ કહે છે કે આવો જે એક રૂપ શાશ્વત કારણ પરમાત્મા છે તે જ જ્ઞાનીને ઉપાદેય છે એમ હવે કહે છે. તો શરૂઆતમાં પહેલી લીટીમાં એમ કહ્યું ને કે સમ્યક જ્ઞાની ની કેવી ભાવના છે, એને શું નિશ્ચય છે એમ કહ્યું ને, એટલે અહીંયા એ વાત આવે છે કે આવો જે એક રૂપ શાશ્વત કારણ પરમાત્મા છે તે જ જ્ઞાનીને ઉપાદેય છે એમ હવે કહે છે. મુનિવર કહે છે કે વળી તે જ કારણ પરમાત્મા સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિરિધ વિકલ્પરૂપ કોલાહલથી રહિત સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો થકો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે રહે છે. આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે ચૈતન્ય સ્વરૂપ સિવાય પોતાનું ચૈતન્ય સ્વરૂપ પોતાના ચૈતન્ય સ્વરૂપ સિવાય બહારના લક્ષે જેટલા શુભ અશુભ ભાવો થાય તે બધો ક્રિયાકાંડનો આડંબર છે, એ ધર્મ નથી. ચૈતન્ય સ્વરૂપ સિવાય બહારના લક્ષે, પછી બહારમાં બધું આવી જાય, પ્રભુની ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, એ બધું જ, શાસ્ત્ર વાંચનનો ભાવ, એ બધું, એટલે અહીંયા શુભ પણ લીધા, અને વેપાર ધંધા આદિના બધા જે ભાવો કે ખાવા પીવાના રસોઈના ભાવો, એ બધા અશુભ ભાવો લીધા, એટલે બંને ભાવ અહીંયા લીધા છે. ચૈતન્ય સિવાય બહારના લક્ષે જેટલા શુભ અને શુભ ભાવો, એટલે આ પ્રકારે શુભ અને શુભ ભાવો થાય તે બધો ક્રિયાકાંડનો આડંબર છે. બહારના લક્ષે તો અનેક પ્રકારના વિકલ્પોનો કોલાહલ થાય છે, ચૈતન્યમાં કોઈ કોલાહલ નથી, તે તો ઉપસમરસનો કંદ શાંત શાંત છે. ભગવાન આત્મામાં કોઈ કોલાહલ નથી, નિરવ શાંતિ છે. શાંતિ 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 અંદરમાં છે, એમાં બહારનો આડંબર પણ નથી, વિકલ્પ પણ નથી, વિકલ્પનો કોલાહલ પણ નથી. મારો આત્મા તો તે બધા કોલાહલથી રહિત સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો થતો શાશ્વતપણે મારા માટે ઉપાદેયપણે રહે છે. મારો આત્મા સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને શેને ભોગવે છે? પોતે જ્ઞાન ચેતનાને ભોગવે છે, જ્ઞાન ચેતના રૂપે જ પરિણમે છે. જો ભોગવવું અનંત ગુણનું એક રૂપ પરિણમન એનો એને ભોગવટો છે, અને એ ભોગવટામાં અનંત ગુણનું પરિણમન છે તો એને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા વગેરે બધું અનુભવાય છે, એ જ્ઞાન રૂપે અનુભવાય છે, એ જ્ઞાન ચેતનાને એ ભોગવે છે. એ છે કે શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિમૂલ્યપણે ભોગવતો થતો, અને એ પણ શાશ્વતપણે. જ્ઞાન ચેતનાને, શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો થતો શાશ્વતપણે મારા માટે ઉપાદેયપણે મારો કારણ પરમાત્મા રહે છે. એક સમયની પર્યાય તો ક્ષણિક છે, તેને ગૌણ કરીને જે ત્રિકાળી સહજ જ્ઞાન ચેતના છે તેને જ હું ત્રિકાળ ભોગવું છું. જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના, ત્રણ ચેતના આપણે જાણીએ છીએ. કર્મ કરવું એટલે કાર્ય કરવાનો ભાવ જે છે અને કાર્ય જે કરે છે એ કર્મ ચેતના છે, અને એ કર્મને કારણે જે સંયોગો આવે છે અને એની સાથે જોડાવું, એના જે ફળ આવે છે, તો એ કર્મફળ ચેતના છે. એ ભોગતા પણ, પેલું કર્મ ચેતના એ કરતા પણ, પેલું ભોગતા પણ, અને ત્રીજી જ્ઞાન ચેતના છે.
એટલે એવી કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી જુદી જ્ઞાન ચેતના છે, જે અતિન્દ્રિયપણે એને અનુભવમાં આવે છે, અતિન્દ્રિયપણે ભોગવાય છે, અને એ એકમાત્ર કરવા જેવું છે. એક સમયની પર્યાય તો ક્ષણિક છે, તેને ગૌણ કરીને જે ત્રિકાળી સહજ જ્ઞાન ચેતના છે તેને જ હું ત્રિકાળ ભોગવું છું. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન જ કરે છે, વાસ્તવમાં એ બીજું કાંઈ કરતો નથી. જ્ઞાન કરે અને જે કાંઈ એને જે જણાય છે એમાં એ વિકલ્પ કરે છે. ઇષ્ટ અનિષ્ટપણાનો જે વિકલ્પ કરે છે ને તે જ દુઃખનું કારણ છે. માત્ર એને જ્ઞાન કરવાનું છે, જે જ્ઞેય છે એને જ્ઞેય તરીકે જાણવું, એની જ્ઞાન ચેતનામાં એ માત્ર જ્ઞેય તરીકે દેખાય છે તો એને જ્ઞેય તરીકે નહીં રાખતા એમાં ઇષ્ટપણ અને અનિષ્ટપણ એ સ્થાપે છે, એના વિકલ્પ છે. આ સારું છે, આ ખોટું છે, આ ઉપયોગી છે, આ બિનઉપયોગી છે, આ નકામું છે, આ કામનું છે, આ બધા વિકલ્પો એમાં સ્થાપે છે. એ કરવાની જરૂર નથી. એને જેનું જ્ઞાન થાય છે તે જ્ઞેયને માત્ર જ્ઞેય તરીકે રાખે, એ જ્ઞેય છે બસ, એથી વિશેષ કાંઈ નથી. અને પોતે ભગવાન આત્માએ સ્વપર પ્રકાશક એનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી એને જાણે છે તો જાણે છે, એ જણાઈ ગયું તો જણાઈ ગયું. પરજ્ઞેય એને જણાય છે એ જાણવા જતો નથી, પણ પરજ્ઞેય એને જણાય છે તો જણાય છે. તો જણાય છે એથી કંઈ એને નુકસાન થાય છે, પાપ થાય છે, બંધ પડે છે એમ નથી. જ્ઞેયનું જ્ઞાન થતાં નુકસાન નથી, પણ જ્ઞેયનું જ્ઞાન થાય છે તો એમાં એ જ્ઞેયની અંદર ઇષ્ટ બુદ્ધિ સ્થાપવી કે અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી એને પોતાના સુખ દુઃખનું કારણ માનવું એમ જે વિકલ્પ કરે છે અને એને કારણે એને એવા શુભ કે અશુભ ભાવ થાય છે એ દુઃખનું કારણ છે, એ સંસારનું કારણ છે. એટલે એ પોતે ત્રિકાળ સહજ જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન કરે છે. એટલે અહીંયા કહે છે કે જે ત્રિકાળી સહજ જ્ઞાન ચેતના છે તેને જ હું ત્રિકાળ ભોગવું છું, તો શું માત્ર જ્ઞાન સ્વભાવી છું તો જ્ઞાન કરું છું. આ બીજું જે વધારાનું થાય છે એ બધા ભાવ જે છે એ બાહ્ય ભાવ છે. બાહ્ય ભાવ છે એટલે મારા સ્વરૂપમાંથી હું ચ્યુત થઈને બહાર લક્ષ કરું છું એટલે થતા ભાવ છે, એટલે સંયોગી ભાવ છે. તો એ બધા સંયોગી ભાવનો ખરેખર મારામાં તો અભાવ છે. હું તો માત્ર જ્ઞાન સ્વભાવી છું, ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છું, અને હું મારા જ્ઞાન સ્વભાવને જ ભોગવું છું. સંયોગોનો અભાવ કયો અને શાશ્વત આત્મા બતાવ્યો. સંયોગો મારામાં નથી, આત્માનું શાશ્વત સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. આગળ કહે છે કે ત્રિકાળી સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને જ હું શાશ્વત અતિન્દ્રિયપણે ભોગવું છું. જે શાશ્વત છે, જે શાશ્વત છે, જે ધ્રુવ છે, જે ત્રિકાળ છે, અને એને એ ભોગવે છે પણ શાશ્વત. એટલે જે જ્ઞાન ચેતના છે એને એ ત્રિકાળ ભોગવે છે અને એ જ્ઞાન ચેતના પણ ત્રિકાળ છે. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એ પણ ત્રણેય કાળે એવું ને એવું છે અને એ ત્રણેય કાળે જ્ઞાન જ કરે છે. એનાથી એ જુદો રહીને જ્ઞાન કરે છે ના, એમ પણ નથી. જ્ઞાન સ્વરૂપથી એ જુદો રહીને જ્ઞાન કરે છે ના, એમ નથી. એ જ્ઞાન સ્વરૂપ રહીને જ જ્ઞાન કરે છે, પણ એને ભાન ક્યાં છે? આ વાતનું ભાન થઈ જાય તો દુઃખનું કોઈ કારણ રહેતું નથી. બહુ સરસ વાત મૂકી છે અહીંયા, શાશ્વત શબ્દ મૂકી અને બહુ મોટી વાત મૂકી છે. ત્રિકાળી સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને જ હું શાશ્વત અતિન્દ્રિયપણે ભોગવું છું. ઇન્દ્રિયમાં હોય તોય, એક જ ઇન્દ્રિય હોય તો એને જ્ઞાન ચેતના જ છે, બીજું કાંઈ નથી. એ જ્ઞાન જ કરે છે. ઇન્દ્રિયો દ્વારા કંઈ જ્ઞાન કરે છે તો ઓછી વધારે ઇન્દ્રિયો હોય એને વધારે જ્ઞાન થાય એમ નથી. જ્ઞાનના ઉઘાડ વધારે ઓછા હોય, જ્ઞાનના ઉઘાડ વધારે ઓછા હોય બાહ્યમાં, એથી કઈ એની જ્ઞાન ચેતના પરવારી ગઈ છે એવું તો નથી. એની જ્ઞાન ચેતના તો ત્રિકાણ જાગૃત છે એવી એવી જ છે. એટલે કહે છે કે એને તો હું અતિન્દ્રિયપણે ભોગવું છું. ચિદાનંદ દિન શાશ્વત રહીને ધ્રુવ આનંદ પર્યાયને ભોગવતો થકો
શું કહે છે, ચિદાનંદ જ્ઞાન અને આનંદ બિંબ શાશ્વત રહીને, પોતે જ્ઞાન અને આનંદનું બિંબ છે એવું એ શાશ્વત રહીને, ધ્રુવ રહીને આનંદ પર્યાયને ભોગવતો થકો મારા માટે હું પોતે જ ઉપાદેય છું. કોણ ઉપાદેય છે? કારણ પરમાત્મા ઉપાદેય કરે ને, એવો એ કારણ પરમાત્મા એ મારા માટે સદાય ઉપાદેય છે. આવો તિકાળી આત્મા જ મારે ઉપાદેય છે, બીજા કોઈ ભાવો મારે ઉપાદેય નથી. આત્મા ધ્રુવ આનંદ ચેતનાને તિકાળ ભોગવી રહ્યો છે એવો આત્મા જ મારે અંગીકાર કરવા યોગ્ય છે, એ એકમાત્ર શરણ છે, એકમાત્ર આશ્રય છે. સમ્યક દર્શન માટે પણ આવો આત્મા જ ભગવાને ઉપાદેય કર્યો છે. અજ્ઞાનીને પોતાના આવા આત્માની ખબર નથી, પણ જ્યાં ભાન થયું કે પોતે આવો ભગવાન આત્મા છે, અને પછી એવો એને પુરુષાર્થ ઉપડ્યો અને આત્માનો અનુભવ કર્યો, તો એ જ્ઞાની થયો. તો પછી ત્યાં જ્ઞાની કહે છે કે હો, મારે માટે ઉપાદેય રૂપ આત્મા તો એવો ને એવો શાશ્વત છે, એમ જ્ઞાની કહે છે. જ્ઞાની અનુભવ સહિત કહે છે, જ્ઞાન દર્શન લક્ષણ વાળો મારો આત્મા આવો છે, અને બીજા બધાએ શુભાશુભ કર્મ થી થતા ભાવો મારા સ્વરૂપથી બાહ્ય છે, આવો જ્ઞાનીને નિશ્ચય છે. આ રીતે ગુરુદેવે એનો વિસ્તાર કર્યો, અને પછી એના પછીના દિવસે પણ થોડો વધારે વિસ્તાર કરી અને પછીથી ક્રોસ લીધો છે. તો બીજા દિવસે જે વિસ્તાર લીધો છે એ પણ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે હું શાશ્વત જ્ઞાન દર્શન લક્ષણમય એક આત્મા છું. હું શાશ્વત જ્ઞાન દર્શન લક્ષણમય એક આત્મા છું. જે ત્રિકાળી સહજ જ્ઞાન ચેતના તેને ભોગવનારો કારણ પરમાત્મા તે જ મારે ઉપાદેય છે. મારો આત્મા ત્રિકાળ શાશ્વત છે, અને પોતાની સહજ જ્ઞાન ચેતનાના ભોગવટા સહિત ત્રિકાળ વિરાજે છે. આત્મા શાશ્વત છે, નિત્ય છે, અને નિત્ય છે, અને પાછો પોતે પોતાના એવા જ્ઞાન આનંદના સ્વભાવ રૂપે પણ નિત્ય છે, એવું શાશ્વત પણ છે. તો આવા આત્મ સ્વભાવ સિવાય બીજા બધાએ સંયોગ લક્ષણવાળા ભાવો છે, એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ કઈ ટકીને રહેતા નથી, એ અશાશ્વત છે, ક્ષણિક છે, અને એ બધા મારાથી બાહ્ય છે, મારાથી જુદા છે. પૂર્વે જે શુભાશુભ ભાવને લીધે કર્મ બંધાયેલા તેના સંયોગથી જે બાહ્ય અભ્યંતર પરિગ્રહો છે તે બધાએ મારા સ્વરૂપથી બાહ્ય છે. રાગ દ્વેષ ભાવો તે અભ્યંતર પરિગ્રહ છે, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ, 9 કસાય અને બીજા જે 5 જે કર્મભંગના કારણ આપણે લઈએ છીએ તે 4 કસાય અને મિથ્યા, તો 5 અને 9 કસાય, એમ 14 અભ્યંતર પરિગ્રહ છે. અને બાહ્યમાં આપણે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ કહીએ છીએ, આ લક્ષ્મી વગેરે નિર્ધનતા ને એવું, તો એ બધો બાહ્ય પરિગ્રહ છે. તે અંતર કે બાહ્ય પરિગ્રહ મારું સ્વરૂપ નથી, હું તો શાશ્વત જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત વિકારી કારણ પરમાત્મા છું. આવો મારો નિશ્ચય છે. કોણ નિશ્ચય છે? આ જ્ઞાનીનો નિશ્ચય છે. હું તો શાશ્વત જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત ત્રિકાળી કારણ પરમાત્મા છું, આવો મારો નિશ્ચય છે. આવો નિશ્ચય કર્યા વિના પ્રત્યાખ્યાન હોય નહીં, નિશ્ચયથી પ્રત્યાખ્યાન થાય નહીં. આત્માના ત્રિકાળી સ્વરૂપ સિવાય વિકાર કે સંયોગ તે બધાએ મારાથી જુદા છે. સ્વર્ગ કે નરક, સમસરણ કે નિર્ગુણતા, એ બધું એક કર્મજનિત છે, તે મારા સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી.
સુવાસુભ વિકલ્પો ઉપજે તે પણ મારા નિજ સ્વરૂપથી ભાય છે. આમ પોતાના આત્માનો નિર્ણય કરવો તે પ્રથમ ધર્મ છે. એવું ભાન થયા પછી તેમાં એકાગ્ર રહેતા રાગ દ્વેષના ભાવો ઉત્પન્ન ન થાય તેનું નામ પ્રત્યાખ્યાન છે. જે જીવ રાગથી કે સંયોગથી લાભ માને તે જીવ તેનાથી જુદું પોતાનું સ્વરૂપ ન માને. જે જીવ રાગથી કે સંયોગથી લાભ માને તો પછી એને રાગ અને સંયોગ સાથે જ પોતાના સ્વરૂપની કલ્પના હોય, તે એના સહિત હોય એમ જે માને ને, એટલે એનાથી જુદું પોતાનું સ્વરૂપ કેવી રીતે માને? એ જીવ રાગથી કે સંયોગથી લાભ માને એ જીવ રાગ અને સંયોગથી જુદું પોતાનું સ્વરૂપ કલ્પી શકતો નથી. કેમ કે જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના એ રહે જ નહીં, એને પોતાનું માને અને પોતાનું માને તો જ લાભ એનાથી જીવન બનાય ને. અને જેને પોતાથી ભિન્ન જાણે તેનાથી પોતાને લાભ માને નહીં, એટલે પોતાથી ભિન્ન એને માનતો નથી. રાગ દ્વેષ ને પોતાથી એ ભિન્ન માનતો નથી, એનાથી એ લાભ માને છે ને. એટલે જો એનાથી એ લાભ ન માને તો એને પોતાથી જુદું છે એમ માનવામાં એને કોઈ અડચણ આવતી નથી. માટે કહ્યું કે મારો આત્મા તો ત્રિકાળ સહજ જ્ઞાન ચેતનામય છે, એ રાગ દ્વેષ સમગ્ર અન્ય ભાવોથી જુદો છે એમ જયારે માન્યું તો પછી એ પેલા રાગ દ્વેષના જે અનંત પ્રકારના ભાવ છે એમાંથી એક પણ ભાવથી મને લાભ નથી એમ નક્કી થઈ જાય, એમ માન્યતા થઈ જાય, એમ શ્રદ્ધા થઈ જાય. મારો આત્મા જે ત્રિકાળ સહજ જ્ઞાન ચેતનામય છે એ જ એકમાત્ર મને લાભનું કારણ છે, એ જ મને આશ્રય છે, એ જ મને ઉપાધે છે. અને આ રાગાદી ભાવો કે સંયોગ તે બધાએ મારા સ્વરૂપથી જુદા બાહ્ય છે એવો પ્રથમ નિર્ણય કરવો. ગુરુદેવ કહે છે કે એક સેકન્ડ પણ આવો નિર્ણય કરે તો તેને લાંબો લાંબો સંસાર રહે નહીં. એક સેકન્ડમાં તે પણ આવો એવો નિર્ણય એને ખરેખર થઈ જાય તો પછી એને સમ્યક દર્શન થાય અને પછી વધુ બહુ રહે નહીં. તો આ રીતે 102 ગાથા અહીંયા પૂરી થાય છે. 102 ગાથાની ટીકાને પૂર્ણ કરતા મુનિરાજ પદ્મ પ્રમોલ ધારી દેવ એક શ્લોક કહે છે. કળશ 138 અથ મમ પરમાત્મા શાશ્વત કશ્ચિદેક સહજ પરમ ચિત ચિંતામણી શુદ્ધ નિરવધિ નિજ દિવ્ય જ્ઞાન ઋગ્વ્યા સમૃદ્ધ કિમ કિહી બહુ વિકલ્પ અનંબાહ્ય ભાવે. શ્લોકના અર્થમાં કહે છે કે હો મારો પરમાત્મા શાશ્વત છે, એક છે. મારો પરમાત્મા શાશ્વત છે, એક છે. સહજ પરમ ચૈતન્ય ચિંતામણી છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાન દર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે? મારો આત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ ચૈતન્ય ચિંતામણી છે. ચિંતામણી એટલે જે ચિંતન કરો એ આપે એવો એ ચિંતામણી હોય છે. આ ચૈતન્ય ચિંતામણી છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાન દર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી હવે બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે, મને શું લાભ છે? સામાન્ય એ બાહ્ય ભાવોમાં રાચું છું. કળશ કહ્યું છે, આવો જ એક કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારમાં પણ કહ્યો હતો. આ બધું આમ છે, આત્માની બધી વાત કરી પછી છે તો પછી હવે જીવો કેમ એવા પરમાર્થ સ્વરૂપને ગ્રહતા નથી એમ કરીને એવો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ સમયસારમાં કહ્યો. આ પણ એક પ્રકારનો કળશ છે. એનો વિશેષ તથા આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે મારો પરમાત્મા જ શાશ્વત છે, મારાથી બિન
અર્જુન પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા તે મારે શરણ મૂકી, તે તો મારા માટે સંયોગ છે, મારે તો મારો પરમાત્મા જ શાશ્વત છે, મારો આત્મા કથનચિત એક છે. એક સાથે વાત કરી, મારો પરમાત્મા જ શાશ્વત છે એક વાત. બીજી વાત કહે છે કે મારાથી ભિન્ન આ અર્હંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા જે છે તે પણ કઈ મારે માટે સરળ નથી, એટલે એમનો આશ્રય થઈ શકતો નથી. અર્હંત પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી જે સત્ય પ્રકાશ્યું છે તે સત્ય દ્વારા મને એ ખ્યાલ આવે છે કે એ અર્હંત કઈ રીતે થયા, કે પોતે પોતાના સ્વરૂપમાં ઠરીને પોતાના સ્વરૂપના આશ્રય એ અર્હંત પરમેશ્વર થયા છે, અને એ વાત એમણે એમની દિવ્ય ધ્વનિમાં પાછી પ્રગટ કરી. એટલે અર્હંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા છે એમણે આ વાત આપણને કહી છે, એ એમની કરુણા છે, એમનો ઘણો ઉપકાર છે. એટલે એમના પ્રત્યે હોભાવ, પૂજાનો ભાવ, વિનયનો ભાવ સહજપણે આવ્યા વિના રહે નહીં, પણ તેમ છતાં એ કઈ મને શરણરૂપ નથી, પણ એમની વાણીમાં જે વાત આવી એ પ્રમાણે મારે મારા આત્માનું શરણ દેવું જોઈએ. એટલે મારે માટે એ શરમ નથી, આ બીજી વાત કીધી. પણ એ મારે માટે શું છે, તો એ સંયોગ છે, એવો ઉત્તમ સંયોગ છે કે જે સંયોગને કારણે મને એવી જીનવાણી પ્રાપ્ત થઈ. આવો સંયોગ, જીનવાણીનો સંયોગ. અર્હંત પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય, એમના સમસ્રમમાં જઈને એમની વાણી સાંભળી હોય, અથવા તો અર્હંત પરમાત્માએ જે વાણી ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ દ્વારા જે પરમ સત્ય પ્રકાશ્યું જે વાત આવી એને ગણધર ભગવાને 12 અંગ અને 14 ગુરુના જ્ઞાન રૂપે રચના કરી અને તેમાંથી આ બધા શાસ્ત્રોની રચના થઈ, એનો મને સંયોગ થયો. પણ છેવટે તો એ જીનવાણી છે, તો એ મારે માટે સંયોગ છે. એટલે એ બીજી વાત લીધી. અને પછી ત્રીજી વાત કહે છે કે મારે તો મારો પરમાત્મા જ શાશ્વત છે, મારો આત્મા કથનચિત એક છે. શાશ્વત છે અને પછી કથનચિત એક છે, એ ત્રીજી વાત કીધી. શાશ્વત છે તો પહેલા કહી દીધું, પણ પછી એ કથનચિત એક છે એમ ત્રીજી વાત કીધી. કથનચિત એક કેમ કહ્યું, જ્યારે એ એવા એક રૂપ પોતાના આત્માને અનુભવે છે ત્યારે એને એ પોતે એક છે એવું ભાન જ્ઞાન થાય. ત્યાં સુધી તો એ અનેક પ્રકારના વિકલ્પોમાં રાચી રહ્યો છે, એટલે એને પોતે એક છે એવું જ્ઞાન ભાન જ નથી. એટલે અહીંયા કથનચિત એક છે. બીજી રીતે પણ કહીએ તો પોતે જ્યારે દ્રવ્ય સ્વરૂપ દ્વારા પોતાના સ્વરૂપને સમજે છે ત્યારે પોતે એક છે એમ નથી જાણતો. પોતે અનંત ગુણનો પિંડ છે, પોતે અનંત ગુણનો પિંડ છે એમ એ અનેકતાને એ ગ્રહે છે, પણ અનુભવમાં એ એકપણું છે. એટલે આ અહીંયા કથનચિત એક છે એમ લેવામાં આવ્યું છે. ગુણથી અનેકતા હોવા છતાં વસ્તુ પણ એક છે, વસ્તુ પણ એક છે તો અનુભવે ત્યારે ખ્યાલમાં આવે. વળી સહજ પરમ ચૈતન્ય ચિંતામણી છે, મારો આત્મા એવો ચિંતામણી છે કે તેમાં એકાગ્ર થઈને જે ચિંતવું તે મળે, તે ચૈતન્યને ચિંતવતા પરમાત્મા દશા પ્રગટિ જાય એવો હું સહજ પરમ ચૈતન્ય ચિંતામણી છું. વળી મારો આત્મા સદા શુદ્ધ છે, પર્યાયની ક્ષણિક અશુદ્ધતા તે ખરેખર મારું સ્વરૂપ નથી, હું તો સદા શુદ્ધ છું અને અનંતની જ દિવ્ય જ્ઞાન દર્શનથી સમૃદ્ધ છું. મારું પરમાત્મા તત્વ આવું છે તો પછી મારા આત્મા સિવાયના બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મારે શું ફળ છે. હું વાત તો આ કરી છે, આત્માનું સ્વરૂપ તો વર્ણવ્યું અને પછી કહે છે કે આ બધું જ છે તો પછી હવે મારે બાહ્ય ભાવોથી શું લેવા દેવા છે, કાંઈ લેવા દેવા નથી. ભાઈ ભાઈ ભાવમાંથી તારે કાંઈ લેવું પણ નથી, પ્રાપ્ત પણ કરવું નથી, કાંઈ નથી. રાગાદી બાહ્ય ભાવો કે સ્ત્રી આદિ, હા સ્ત્રી આદિ બાહ્ય સંયોગો તે કોઈ મારે પાદે નથી,
મારે તો મારું ચૈતન્ય ચિંતામણી આત્મા જ ઉપાધિ છે, તે મારા કલ્યાણનું કારણ છે. આમ ધર્મી જીવ સમજે છે, જ્ઞાની આ વાત સમજે છે. મારો આત્મા જ ચૈતન્ય ચિંતામણી છે તો પછી બાહ્ય નિમિત્તોથી કે વિકલ્પથી મારે શું પ્રયોજન છે? હું મારા ચૈતન્ય ચિંતામણીને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઉં તે જ પ્રત્યાખ્યાન છે. મારે બાહ્ય ભાવોથી, બાહ્ય નિમિત્તોથી, બાહ્ય પદાર્થોથી કાંઈ પ્રયોજન નથી. મને બધું મારામાં પ્રાપ્ત છે તો એવા મારા ચૈતન્ય ચિંતામણીને લક્ષમાં લઈને એમાં એકાગ્ર થવું તે જ પ્રત્યાખ્યાન છે, તે જ ધર્મ છે, તે જ પ્રતિક્રમણ છે, તે જ મુક્તિનો માર્ગ છે. અર્યંત પરમાત્મા પણ મારા માટે બાહ્ય છે. મારે માટે મારો ધ્રુવ ચૈતન્ય ચિંતામણી આત્મા જ શાશ્વત છે અને તેના આશરે જ મારે લાભ છે. બહારની સમૃદ્ધિને ધર્મી પોતાની માનતો નથી. બાહ્ય સમૃદ્ધિને ધર્મી પોતાની માનતો નથી અને પુણ્યના ભાવ થાય તેને પણ તે પોતાના સ્વરૂપની સમૃદ્ધિ ગણતો નથી. હું પોતે જ ચૈતન્ય ચિંતામણી છું. મારો આત્મા જ ચૈતન્ય ચિંતામણી મને બધું આપનાર છે. ચિંતામણી છે ને એટલે ચિંતવતા બધું પ્રાપ્ત થાય. પોતે પોતાના આત્મામાં જઈને જે ચિંતન કરે છે એ દ્વારા એને અનંત સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. જે જીવના હાથમાં ચિંતામણી આવે તેને પછી બીજા માણસની હોશિયાર રહે નહીં. ચિંતામણી હોય પછી એને ક્યાં બીજાની આશા કરવાની જરૂર પડે? ચિંતામણી પાસે જે ચિંતવે એ જળ સામગ્રી મળે. પણ અહીંયા તો આ તો ચૈતન્ય ચિંતામણી છે, પેલો તો જળ ચિંતામણી છે, જળ સામગ્રી આપે છે. આ તો પોતાનો આત્મા તો ચૈતન્ય ચિંતામણી છે. એટલે એવી રીતે અહીંયા ધર્મી કહે છે કે મારા આત્મા મારો ચૈતન્ય ચિંતામણી છે, તેમાંથી હું જે ચિંતું તે મને મળે છે. હું જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ બધું મને એ મારા ચૈતન્ય ચિંતામણી આપે છે. એ સિવાય બહારના કોઈ પદાર્થો મારા નથી, તે બધાએ મારાથી બાહ્ય છે. હું તો મારા ચૈતન્ય ચિંતામણીને જ ચિંતું છું. આ ધર્મીની ભાવના હોય, આવી ભાવના હોવી જોઈએ. એટલે આચાર્ય ભગવાને આ ગાથા કહી એ પછીથી સહજ રીતે મુનિરાજને આવો વિકલ્પ આવ્યો ને આવો લખ્યો કે આવા આત્માનો નિર્ણય કર્યો, હવે એમાં ભિન્નતા વડે સર્વ દોષોનું પ્રત્યાખ્યાન થાય છે. એની વિશેષ વાત ગાથા 103માં આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 102 અને કલશ 138 આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ